नमस्कार, आप जो रहा छो फटाफट खबर हूँ जरा शुरुआत कर एक महत्वपूर्ण समाचार थी। मोदी सरकार 2.0 नो एक वर्ष पूर्ण थयु छे अने पूर्ण थवा पर कार्यक्रम थशे। भाजप राष्ट्रीय अध्यक्ष जेपी नड्डाए जाहिर करे कार्यक्रम डिजिटल संपर्क अभियान साथे लोको सुधी उपलब्धि पहोंचाड़शे। आत्मनिर्भर भारत ना संकल्प ने 10 करोड़ घरों सुधी पहोंचाड़शे। देश में 150 स्थलों पर एक सप्ताह में प्रेस कॉन्फ्रेंस थशे। देशभर में वर्चुअल रेडियो पर आयोजन है। शक्य तेटलो डिजिटल संपर्क करी लोको सुधी सरकार की उपलब्धियों पहोंचाड़शे। ब्रिजेश जोशी हमारे साथ जुड़े। ब्रिजेश, एक वर्ष पूरु थयु मोदी सरकार ने, आवी परिस्थिति वच्चे 2014 थी 19 अने बीजू टर्म है 19 पछीनी, परंतु आ वक्त मुश्किल अनेक है, लोगों वच्चे जवानों नहीं, तो आवी परिस्थिति वच्चे भाजप कई रीते लोगों वच्चे पहुंचे? जनक, स्पष्ट रीते भाजपा राष्ट्रीय अध्यक्ष जेपी नड्डाए कार्यक्रमों आप्या छे, जेनी अंदर सोशल डिस्टन्सिंग ना पालन साथे वर्चुअल अने डिजिटल संपर्क नी वात करवामां आवी छे। वर्चुअल रेलीओ करवामां आवशे। 750 थी 5000 लोकोनुं क्राउड जे भेगुं थतुं होय તે રીતનું એક વર્ચ્યુઅલ રેલી કરવાની આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત તમામ જગ્યાએ 150 સ્થળો પર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। 10 કરોડ ઘર સુધી પહોંચવાનું છે કાર્યકરોએ। 2 થી 5ના જૂથમાં કાર્યકરો જેથી સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે તમામ ઘરો સુધી પહોંચશે અને સરકારની જે યોજનાઓ છે, એક વર્ષનો કાર્યકાળ મોદી સરકાર 2 નો જે રહ્યો તેના વિશેની વાત કરશે। તો તેની સાથે સૌથી મહત્વનો મુદ્દો છે આત્મનિર્ભર ભારત। આ જે યોજના છે આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ પ્રધાનમંત્રી આપ્યો છે તેને લઈને લોકોની વચ્ચે જવામાં આવશે। સૌથી મહત્વનો મુદ્દો આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં તમામ કાર્યકરોએ સ્વદેશીનો ઉપયોગ કરવો અને સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદનમાં સહયોગ કરવો, તે સંકલ્પ લેવડાવ્યો છે જેપી નડ્ડાએ। અને સાથે જ આગામી દિવસોમાં તેઓ જે છે પોતાના ફેસબુકના માધ્યમથી સંબોધન કરશે કાર્યકરોને, અને સંબોધનમાં જે આગામી રોડમેપ છે તે રજૂ કરશે। ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી, સૌથી વધુ કાર્યકરો છે, તેવા સંજોગોમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, 20 લાખ કરોડનું આર્થિક પેકેજ હોય, તે પછી જે પગલાં ભરવામાં આવ્યા છે તે તમામ જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવે તે માટેનો સંકલ્પ લેવામાં આવ્યો છે અને તે માટેના કાર્યક્રમો ઘડી દેવામાં આવ્યા છે। રાષ્ટ્રીય સ્તરથી કાર્યક્રમોની જાહેરાત થઈ ચૂકી છે। આગામી દિવસોમાં પ્રદેશ સ્તર પર આના કાર્યક્રમો બનાવવામાં આવશે અને મંડળ સ્તર સુધી એટલે કે તાલુકા સ્તર સુધી જે તમામ કાર્યક્રમો જે છે આપવામાં આવશે અને ત્યાં આગળ વધીએ। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 405 કેસ નોંધાયા। 24 કલાકમાં 30 દર્દીઓના મૃત્યુ થયા છે। 24 કલાકમાં 224 લોકો સાજા પણ થયા છે। ગુજરાતમાં અત્યાર સુધી કુલ 14,468 કેસ નોંધાયા। ગુજરાતમાં 888થી વધુ લોકોના મૃત્યુ થયા છે। ગુજરાતમાં કુલ 6,636 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા। અમદાવાદમાં 24 કલાકમાં 310 કેસ થયા છે। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના મૃત્યુ થયા છે। 136 લોકો સાજા પણ થયા। સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે। 1,44,000થી વધુ કેસ થયા છે। કોરોનાથી 4,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે। 59,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી। વિશ્વમાં 95,45,000 પાર આંકડો પહોંચ્યો છે। 3,47,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે। 23 લાખથી વધુ લોકોએ કોરોનાને માત આપી। અમદાવાદ નરોડા પોલીસે પ્રોહિબિશન કેસમાં પકડેલી મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો। મહિલા આરોપી રીના તમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। નાના ચેરોડા પાસેથી કાર સહિત 63,000 મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। જૂનાગઢમાં વધુ 4 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરાયા છે। વિસાવદર, પ્રેમપરાના 3, બરડીયાના 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે। અગાઉ પણ 4 દર્દીઓ રિપોર્ટ નેગેટિવ આવતા કર્યા હતા ડિસ્ચાર્જ। અમદાવાદમાં જેતલપુર મેડિકલ ઓફિસરે કોરોનાને આપી માત, રિકવરી બાદ ફરજ પર પરત ફર્યા। જેતલપુર આરોગ્ય કેન્દ્ર પર હાજર થતા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગે ઉમળકાભેર સ્વાગત કર્યું। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી જણાવ્યું કે જીઆરસીના વૈજ્ઞાનિકોએ
100થી વધુ કોવિડ-19 જીનોમ સિક્વન્સિંગ પૂર્ણ કર્યું છે. આ સિક્વન્સિંગ રસી સાથે જોડાણના મૂળને શોધી કાઢવામાં મદદરૂપ થશે. દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા શહેરોમાં ગુજરાતના બે શહેરો અમદાવાદ ચોથા ક્રમે, સુરત દસમા, અમદાવાદમાં 39.40%, સુરતમાં 87.95% રિકવરી. N95 માસ્ક મુદ્દે ભાજપના નેતાએ વિડીયો રજૂ કર્યો. કહેવાય છે કે અમૂલ પાલનના માધ્યમથી સરળતાપૂર્વક માસ્ક ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા હતા, ત્યારે ગુજરાત કેમિસ્ટ એસોસિએશને નફાને પારખી આ જનહિતેશુ નિર્ણયને વિરોધ કર્યો છે. ગુજરાત સરકારે માત્ર નફાખોરની આગેવાની લીધી હોવાનો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો. કહ્યું કે સરકાર 49 રૂપિયાના માસ્ક 65 વેચે છે. સો મોટરને લઈને સરકારે કરેલી નફાખોરની તપાસ થાય, યોગ્ય કાર્યવાહીની પણ માંગ કરાઈ. કોંગ્રેસ કોરોનામાં વિવાદ કરી રહી છે. મહેરબાની કરીને સેવા કરોના સેવા ન કરવી હોય તો નડોના પ્લીઝ. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના તુષ્ટિકરણ રાજકારણ પર પ્રતિક્રિયા આપી. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે કોરોનાની મહામારી વચ્ચે શ્રમિકો અને ગરીબોની મદદ કરવાને બદલે ભાજપે લોકોને લૂંટે છે. કોંગ્રેસે ટિકિટની વ્યવસ્થા કરવાની જવાબદારી ઉપાડી તો સરકારે તે તરફ ધ્યાન ન આપ્યું. ભાજપના કોર્પોરેટર ભાઈ ટિકિટની કાળાબજારી કરે છે. દમણ એક વેન્ટિલેટર વિવાદ મામલે ગોત્રી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિશાલ પંડ્યાએ જણાવ્યું કે દમણ એક વેન્ટિલેટર માત્ર સપોર્ટ સિસ્ટમ છે. ગોત્રી હોસ્પિટલનો હજુ સુધી ઉપયોગમાં નથી લેવાયા. વડોદરા કોંગ્રેસના પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન આ ખુલાસો થયો. અમદાવાદમાં ધન્વંતરી આરોગ્ય રથ યોજનાની શરૂઆત થઈ. છેલ્લા 5 દિવસમાં 50,000 લોકોની તપાસ કરાઈ. દરરોજ આ શહેરમાં આશરે 320 સ્થળોએ જઈ તબીબોની ટીમ તપાસ કરશે. અમદાવાદના જીએમસી ગ્રાઉન્ડ પર યોજાશે મેંગો ફેસ્ટિવલ. એએમસી અને રાજ્ય સરકાર સહકાર વિભાગે આયોજન કર્યું. રાજ્યના કેરીના વેપારીઓ કરશે 100 સ્ટોલ મારફતે વેચાણ. એક તરફ સરકાર લોકડાઉનના અમલની વાતો કરે છે, બીજી તરફ સરકાર જ જાહેર કાર્યક્રમનું આયોજન કરે છે. ધન્વંતરી રથ લોકાર્પણ સમયે વિવાદ થયો અને હવે યોજાઈ રહ્યો છે મેંગો ફેસ્ટિવલ. મેંગો ફેસ્ટિવલ કાર્યક્રમમાં 2 સ્ટોલ વચ્ચે 1 સ્ટોલ જેટલું જ રખાશે અંતર. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આ ગ્રીલ લગાવાઈ તમામ ગ્રાહક કરશે થર્મલ સ્ક્રીનિંગ. સેનિટાઈઝથી હેન્ડ વોશ કર્યા બાદ જ માર્કેટમાં અપાશે પ્રવેશ. કરજણમાં વડોદરા એસઓજીએ ઝડપ્યો સરકારી અનાજનો જથ્થો. ઓરડીમાં આધાર પુરાવા વગરનો 4,28,000નો શંકાસ્પદ અનાજનો જથ્થો સીલ કરાયો. અરવલ્લીના વાયડની વાત્રક હોસ્પિટલમાં દર્દીઓની હાલાકી. ડાયાલિસિસ, ઓર્થોપેડિક સર્જરી સહિતની સારવાર બંધ થતા હાલાકી. સ્થાનિક લોકોએ કોરોનાની સિવાયની બીમારી માટે સારવાર કરવા માંગ કરી. વડોદરાના કરજણની ખાનગી કંપનીમાં કામદારોનો વિરોધ. સમયસર પગાર ન મળતા કામદારોએ દર્શાવ્યો વિરોધ. પગારની માંગ કરતા કામદારોને કંપનીએ કાઢી મૂકવાની આપી ધમકી. અમદાવાદમાં હોમિયોપેથિક દવાના વેચાણ વધારો. કોરોના કાળમાં લોકો આર્સેનિક આલ્બમ 30ની કરી રહ્યા છે ખરીદી. રાજ્ય સરકારે નાગરિકોને આર્સેનિક આલ્બમ 30 લેવા આપી છે સલાહ. ખાવાના શોખીનો માટે સારા સમાચાર. પ્રસિદ્ધ નાસ્તાની દુકાનો શરૂ થઈ. ખમણ ઢોકળા સેવ ખમણની વેચાણ થઈ રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ થઈ રહ્યું છે પાલન. લોકડાઉન 4માં મળેલી છૂટછાટ બાદ ખાદી ગ્રામોદ્યોગના ધંધામાં તેજી. આશ્રમ રોડ ખાતે ચંદન ખાદી ભંડારમાં લોકો ખરીદી કરતા નજરે પડ્યા. અગરબત્તી, સાબુ, શેમ્પુ, મધ, દેશી ગોળ સહિતની ખરીદી થઈ રહી છે. એપીએમસી લાંબા ખાતેની જમીન પર શરૂ થશે શાક માર્કેટ. હંગામી ધોરણે શરૂ થશે શાક માર્કેટ. જેતલપુર ખાતે અનાજ માર્કેટ શરૂ કરવાનો હતો નિર્ણય. વડોદરાના ચાંદોદ ખાતે ધાર્મિક વિધિ પુનઃ શરૂ કરાય છે. કોરોનાની મહામારીને પગલે છેલ્લા 2 મહિનાથી વિધિ હતી બંધ. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બાંધીને ધાર્મિક વિધિની શરૂઆત. આજથી હવાઈ સેવાની શરૂઆત થઈ છે. અમદાવાદ વડોદરા એરપોર્ટ શરૂ થયા. ડોમેસ્ટિક ફ્લાઇટ 6 વાગ્યાથી શરૂ થઈ છે. પ્રવાસીઓ માટે રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર. લક્ષણ વગરના પ્રવાસીઓ સીધા જ પોતાના ઘરે જઈ શકશે. 14 દિવસ સુધી લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવાનું રહેશે. જો લક્ષણ દેખાય તો તાત્કાલિક 104 કે 1075 પર સંપર્ક કરવો પડશે. દિલ્હી એરપોર્ટ પર મોટી સંખ્યામાં મુસાફરો પહોંચ્યા. ફ્લાઇટમાં મુસાફરી કરવા માટે મુસાફર નિયમોનું પાલન કર્યું છે. બેંગ્લોરથી ફ્લાઇટ અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર આવી પહોંચી. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થતા જ બેંગ્લોરમાં ફસાયેલી મહિલા અમદાવાદ આવી હતી. મહિલા ઓફિસના કામ અર્થે ગઈ હતી બેંગ્લોર.
लॉकडाउन पछी प्रथम फ्लाइट अमदावाद आयु पहुंची वहली सवारे लखनऊ थी रवाना थे ते फ्लाइट आज थी घरेलू उड़ानों पर प्रारंभ थयो छे। अमदावाद एरपोर्ट धमधमतुं थयुं छे। एरपोर्ट थी रोजिन 90 फ्लाइट ऑपरेट थशे। 45 फ्लाइट अमदावाद थी अन्य राज्य में तो 45 फ्लाइट अमदावाद एरपोर्ट पर आवशे। सवारे 6 वागे प्रथम फ्लाइट उपड़ी रात्रे 10:15 वागे पण छेल्ली फ्लाइट उड़ान भरशे। राजकोट चेम्बर ऑफ कॉमर्स प्रमुखे केन्द्रीय नागरिक उड्डयन प्रधान हरदीपसिंह पुरी ने रजूआत करी कि 25 मे शुरू थना हवाई सेवा में राजकोट ने पण सरकार अन्याय कर्यो छे। राजकोट में कोईपण संजोगे हवाई सेवा शुरू करवानी मांग कराई। लांबा समय बाद अमदावाद एरपोर्ट पर टैक्सी आगमन। लॉकडाउन 4 में टैक्सी ने एरपोर्ट पर आवागमन माटे छूट अपाई छे। मुसाफर ने तकलीफ न पड़े ते छूट अपाई छे। सूरत में विमान सेवा प्रारंभे ज उभी थी समस्या। सूरत दिल्ली की स्पाइस जेट की फ्लाइट रद्द थी। फ्लाइट रद्द थता मुसाफर में रोष। फ्लाइट कया कारणसर रद्द थी तेनु कारण अकबंद। विमान सेवा शुरू थता 3 महीना पछी 5 वर्ष पुत्र माता ने मळ्यो छे। दिल्ली थी बेंगलुरु की फ्लाइट में माता ने मळवा एकला कर्यो प्रवास। पाटण में क्वॉरंटाइन करेला फिलिपाइन्स से आवेला 12 जेटला स्टूडेंट पोताना घरे परत फर्या छे। साबरकांठा बनासकांठा 14 स्टूडेंट ने क्वॉरंटाइन कर्या। कोविड 19 से गाइडलाइन नुं पालन करवानी सलाह साथे विदाय अपाई। मोरबीना रेलवे स्टेशन पर झारखंड जवा माटे आवेला लोको फसाई गया। मजूरों ने कारखानामांथी मालिक कॉन्ट्राक्टर कह्युं होवाथी रेलवे स्टेशन उमटी पड़ा। घणा श्रमिकों ने परिवारजनों साथे पाछा कारखाने मोकलाया। अमदावाद मंडळना केटलाक रेलवे स्टेशनों पर टिकिटनी बुकिंग अने कैंसलनुं कार्य शुरू। साबरमती विरमगाम मेहसाणा पालनपुर भूज रेलवे स्टेशन खाते पण काम शुरू। पहली जूनथी शुरू थनारी 230 एटले विशेष ट्रेनों माटे बुकिंग पण शुरू। આજથી રેલવે ટિકિટનું રિફંડ પણ અપાઈ રહ્યું છે। લોકડાઉનના કારણે કેન્સલ થયેલા ટિકિટનું રિફંડ મળી રહ્યું છે। સોશિયલ ડિસ્ટન્સ અને હેલ્થ પ્રોટોકોલનું પણ પાલન થઈ રહ્યું છે। રાજકોટમાંથી ટિકિટનું રિફંડ આપવાની શરૂઆત થઈ ગઈ છે। મુસાફરો યાત્રાની તારીખથી 180 દિવસમાં રિફંડ મેળવી શકશે। 22 થી 31 માર્ચનું ટિકિટનું રિફંડ 31 મે સુધી અપાશે। કચ્છમાં શાકભાજી માર્કેટમાં લોકોની ભીડ, કોરોનાનો કોઈ જ ભય ન હોય તેવા દ્રશ્યો, સામાન્ય દિવસો જેવા દ્રશ્યો જોવા મળે। માસ્ક વગર ફરતા દેખાયા લોકો। બનાસકાંઠાના ધાનેરામાં પાન માવાની દુકાનમાં જામી ભીડ। હોલસેલ વેપારી ત્યાં બંધાણીઓ પાન માવા લેવા માટે ઉમટ્યા। સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા। સુરતના હીરાબાગ કન્ટેનમેન્ટ જો વિસ્તારમાં લગાવેલા પતરા લોકોએ તોડી નાખ્યા। હીરાબાગ વિસ્તારમાં પોલીસ કમિશનર પહોંચ્યા, પોલીસે ફરી પતરા લગાવ્યા। સુરતમાં ખાકીદારીનું ગુંડા રાજ સામે આવ્યું છે। ભટાર વિસ્તારમાં શોપિંગ સેન્ટરના વોચમેનને પોલીસ કોન્સ્ટેબલે મારી ઢોરમાર। કોન્સ્ટેબલે કરતું સીસીટીવીમાં કેદ। આ સમગ્ર મામલે ખટોદરા પીઆઈએ પણ કર્યો લીલો બચાવ। સુરતમાં ઝી ચોઈસ કલંક નેવાલની અળસર। ખાકીનો રોબ બતાવીને ગુંડાગર્દી કરતા બંને પોલીસ કર્મચારી સસ્પેન્ડ। પોલીસ કર્મી વોચમેનને માર માર્યાનો અહેવાલ પ્રસારિત કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવ્યા હરકતમાં। અરવલ્લીના મોડાસામાં લોકડાઉન વચ્ચે સંવેદના ભૂલાઈ। સહારાનગર સોસાયટીમાં ભાડું નહીં આપતા મકાન માલિકે ભાડું આપતા ઘરમાં પૂર્યું છે। મકાન માલિક મોડાસા નગરપાલિકાના પૂર્વ સભાપતિ હોવાનું પણ સામે આવ્યું। મોડાસામાં ભાડું આટને ઘરમાં પૂરતા સોસાયટી લોકોએ 3000 રૂપિયા એકઠા કરીને મકાન માલિકના પોતરાને આપ્યા। રૂપિયા રસ્તા પર ફેંકી પોતરાએ દાદાગીરી કરી 2 દિવસમાં મકાન ખાલી કરી દેવા ધમકી આપી। અરવલ્લી કલેક્ટરે આપ્યા તપાસના આદેશ। મોડાસામાં ભાડું નહીં આપતા ઘરમાં પૂરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પોલીસે પરિવારનો છુટકારો કરાવ્યો। ભાડું નહીં આપતા મકાન માલિકે ઘરને તાળું માર્યું હતું। પૂજાબેન દરજીએ બનાવ્યું હું પણ કોરોના વોરિયર્સ માસ્ક। મુખ્યમંત્રીના અભિયાનને ધ્યાન રાખી માસ્ક બનાવ્યું। કોરોના વોરિયર્સ અભિયાનમાં 2000 માસ્ક બનાવાયા। અમદાવાદમાં કલર માસ્કનો વધુ ક્રેઝ। કપડાના મેચિંગ સાથેના માસ્ક ખરીદવાનો લોકોને આગ્રહ। સાથે જ વોશેબલ અને કલરફુલ હેન્ડ ગ્લોવ્સનો પણ ડિમાન્ડ વધી। બોટાદના વોરાવાડ વિસ્તાર મુસ્લિમ સમાજના લોકોએ પોલીસને ફુલહારથી સ્વાગત કરી બિરદાવ્યા હતા। ઈદ નિમિત્તે પોલીસ વિભાગે મુસ્લિમ લોકોને પણ શુભેચ્છાઓ પાઠવી। ભારતમાં કોરોના સામે લડવા માટે 14 રસીનું પ્રી ક્લિનિકલ ટ્રાયલ। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું કે 14માંથી 4 રસી એવી છે જે જલ્દી જ ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજમાં જઈ શકે છે। ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં વેક્સિનના પ્રોજેક્ટ હેડે નિવેદન આપ્યું કે વેક્સિનની ટ્રાયલમાં સફળતાનો
દર માત્ર 50% છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી જેનર ઇન્સ્ટિટ્યૂટે વેક્સિન તૈયાર કરવા માટે બાયો ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાની સાથે હાથ મિલાવ્યો. આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં 16.84 લાખ કરદાતાના રૂપિયા 26,424 કરોડ ટેક્સ રિફંડ કર્યા છે. લોકડાઉનના કારણે લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, જે જોતા જ નાણામંત્રીએ આવકવેરા વિભાગને રિફંડ આપવાનો આદેશ આપ્યો હતો. કોરોના વાયરસ ચેપને કારણે મેટ્રો શહેરોથી રિવર્સ માઇગ્રેશન શરૂ. દેશના ટાયર 2 અને 3 શહેરોમાં ઘરોની માંગ વધી શકે છે. ભારતના કુલ રહેણાંક બજારનો 70% હિસ્સો ટોચના 7 શહેરોમાં છે, જે બાકીનો 30% 2-3 શહેરોમાં છે. રહેણાંક બજારની એવરેજ ભવિષ્યમાં બદલાઈ શકે છે. ભારતીય અર્થવ્યવસ્થા આર્થિક મંદીમાં ડૂબી શકે છે. દેશની આર્થિક રિકવરી સરકારના પ્રોત્સાહન પેકેજની અસર તેના અમલીકરણના સમયગાળા પર આધારિત રહેશે. સુપ્રીમ કોર્ટનો એર ઇન્ડિયાને આદેશ. એર ઇન્ડિયા આગામી 10 દિવસ માટે તમામ પેસેન્જર સાથે ફ્લાઇટ ચલાવી શકે છે, કારણ કે બુકિંગ પહેલાથી થઈ ચૂકી છે, પરંતુ મિડલ સીટનું બુકિંગ તે પછી લેવામાં આવશે નહીં. જોબ સાઇટ ઇન્ડીડના અહેવાલ મુજબ વર્ક ફ્રોમ હોમની માંગ વધી. રિમોટ નોકરીઓ શોધનારાની સંખ્યા 370% વધારો. કામના કલાકોમાં ફ્લેક્સિબિલિટી ઉત્પાદકતા વધારવામાં મદદરૂપ થશે. ડ્રોનથી અલગ અલગ દેશમાં થાય છે અલગ અલગ કામો. આફ્રિકાના રવાન્ડામાં દવાઓ પહોંચાડાય છે. અમેરિકાના વર્જિનિયામાં સેકની સપ્લાય થાય. ચીનમાં જમીન પર ચાલતા લોકોમાં તાવના લક્ષણો ચકાસાયા. ફ્રાન્સના રાજદૂત એમેન્યુઅલ લેનિનનું નિવેદન. કહ્યું કે કોરોના નહીં રોકી શકે તો ભારતના રાફેલની ઉડાન. ભારતમાં પ્રથમ 4 વિમાન લઈ જવા માટે ફ્રાન્સ કરી રહ્યું છે વ્યવસ્થા. વિમાનના સપ્લાયના સમયપત્રકનું કરાશે પાલન. બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકો કે 66 દર્દીઓ પર રિસર્ચ કરતી માહિતી મળી. મીઠાના પાણીથી કોગળા કરવાથી કોરોના સંક્રમણ લક્ષણ ઘટાડી શકાય, સાથે બીમારીનો સમય પણ ઘટાડી શકાય છે. દુનિયામાં પાણીના અભાવથી કોરોના વાયરસ ફેલાવાનો ખતરો વધુ. ચેરિટી સંગઠન વોટર એડે દાવો કર્યો કે બ્રાઝિલથી ઉત્તર યમનમાં યુદ્ધગ્રસ્ત ગામ સુધી લોકો પાસે પાણી અને સાબુથી હાથ ધોવાનો નથી કોઈ વિકલ્પ. અમેરિકામાં નવેમ્બર અને બ્રિટનમાં સપ્ટેમ્બર માસમાં કોરોના નાબૂદ થશે. સિંગાપુરની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી ઇનોવેશન લેબે કર્યો દાવો. બ્રિટનમાં આગામી મહિનાથી ખુલી શકે છે બજાર, પાર્ટી ગાર્ડન, કાર વેચાણ કેન્દ્ર અને નેશનલ ટર્ફ પાર્ક. વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે ઓપન એર બિઝનેસ અને કાર્યક્રમોને પ્રાથમિકતા અપાશે. કોરોના વાયરસની તપાસ માટે ચીન થયું તૈયાર. ચીનના વિદેશમંત્રી વાંગીએ કહ્યું કે તપાસ રાજકીય હસ્તક્ષેપમાંથી મુક્ત હોવી જોઈએ. ચીન વાયરસનો સ્ત્રોત જાણવા આંતરરાષ્ટ્રીય વિજ્ઞાની સમુદાય સાથે કામ કરવા તૈયાર. ઇંગ્લેન્ડની યુનિવર્સિટી કોલેજ લંડનના રિસર્ચ પ્રમાણે બાળકોમાં કોરોનાનો ચેપ લાગવાનું જોખમ ઓછું. વયસ્કો કરતાં બાળકોમાં કોરોનાનો ચેપ લાગવાનું જોખમ 56% ઓછું છે. પાટણ જિલ્લાના ખેડૂતોને કપાસના ભાવ ન મળતા ખેડૂતો બેહાલ. 20 કિલોએ 450 ભાવ મળી રહ્યો છે. ગત વર્ષે આ સમયે 1100 થી 1200 રૂપિયા ભાવ હતો. અમરેલીમાં શેરડીનું વાવેતર કરતા ખેડૂતો બેહાલ. રસ્તા ચીચોડા ચાલુ ન થતા સુકાવા લાગી ગયા શેરડી. ખેડૂતોએ ગોળ બનાવવાનું નક્કી કરતા લાખોનું નુકસાન. અને સમાચારની વાત, એક બ્રેક બાદ આપ જોતા રહો ઝી ચોઈસ કલાક. કલાક એની સાથે હોય એને મૂકીને ક્યાં જઈશું? અને એ મંદિર છે માનવીનું મન મંદિર. આ દુનિયામાં 2 વખત મા બાપ દુઃખી થાય છે. એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરો તર છોડે ત્યારે. આ 2 વખત મા બાપ દુઃખી થાય છે. કથાનક અલગ અલગ હે, લેકિન ઉસમે જો કન્ટેન્ટ હે, મૂલ જો સંદેશ હે, વો એક હી હે, સમાન હે સબ મે. જિનકે જીવન મે સત્સંગ ભજન નહીં હૈ, ઉનકા તો કભી ભરોસા હી નહીં કરના ચાહીએ. મને ખારો ખારો જમણા સંતવાણી દરરોજ સવારે 5:55 કલાકે.
रसियो रूपाड़ो रंग रेलियो तू जोड़े न जोड़े माता है ढोल नगाड़ा वाग्या करे नहीं रान छोड़ माखन छोड़ तारो गलिए गलिए शो जुओ सुरवंदना सवारे 7:25 कलाके विराम आगळ बात पालांबलीए मुख्यमंत्री ने कृषि मंत्री ने पत्र लख्यो छे खेत पैदाश दान करवा इच्छता खेडूतो माटे व्यवस्था करवानी मांग करी छे खेडूतो देवामां होवाथी रोकड़ दान करी शके तेम नथी तेम पालांबलीए जणाव्यु विधानसभा विरोध पक्ष नेता परेश राणे राज्यना गृहमंत्री ने लख्यो पत्र किसान कोंग्रेसना चेरमेन पालांबलीएना मामलानी तपास उच्च अधिकारीने सौंपवानी मांग करी घटनामां जवाबदार पोलीस अधिकारी कर्मचारी पर तात्कालिक पगला लेवानी मांग कराई गुजरात माटे सारा समाचार सरदार सरोवर नर्मदा डेमनी सपाटी स्थिर उपरवास बनी 16,000 क्यूसेक पानी की आवक हाल की नर्मदा डेमनी जलसपाटी 121.24 मीटर कच्छना बचाव में आवेला नेर गामे पानी की विकट समस्या 3 महीना थी गाम में पानी न मळतुं होवाथी लोकोए अनेक रजूआतो करी बनासकांठा थरादना कोंग्रेसना धारासभ्य गुलाबसिंह राजपूत सिंहने पत्र लख्यो एसआरपी जवानोनी दर 3 महीने थती बदली अटकाववानी मांग एसआरपी जवान दर 3 महीने बदली कराती होवाथी आत्महत्या अने व्यसन तरफ वळता होवानो पण पत्रमां उल्लेख अमदावादना राणीप विस्तारमां ईदनी उजवणी करवामां आवी सोशल डिस्टन्स साथे करी ईदनी उजवणी बकरा मंडीमां रहेता स्थानिकोए राणीप पोलीसने पण आप्युं आमंत्रण पोलीस कर्मचारीओ गुलाबनो हार पहेरावी स्वागत करायुं અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સર્વાઇકલ કાયફોસિસનો તબીબો કરી રહ્યા છે ઇલાજ અમદાવાદમાં સૌ પ્રથમવાર ઓર્થો ઓપરેશનમાં હેલોવેસ્ટનો ઉપયોગ થયો 11 વર્ષની લક્ષ્મીને સર્વાઇકલ કાયફોસિસમાંથી આખરે રાહત મળી વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કોલેજ યુનિવર્સિટીમાં 15 જૂનથી એડમિશન શરૂ થશે પ્રોફેશનલ કોર્સ સિવાયના કોર્સમાં એડમિશન શરૂ થશે 90% સીટ માટે આપવામાં આવશે એડમિશન જીટીયુએ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી કરી માફ सेमेस्टर 2-4 विद्यार्थियों ने फी नहीं लेवाए आश्रे 1,40,000 लाख विद्यार्थियों ने फी माफी नो लाभ मळशे उनाना गिरगढ़ा में तीड़ नो आतंक तीड़ ना आक्रमण थी खेडूतो चिंता में तीड़ नियंत्रण बोर्ड सामे उठ्या सवालो अमरेली सावरकुंडला वासियाड़ी गामे पहुंचा तीड़ तल और मगफली पाक ने नुकसान की भीति खेडूतो मुश्किल में वधारो दिल्ली सहित देश 5 राज्यों में गर्मी रेड अलर्ट हवामान विभागे केटलाक स्थळ पर गर्मी पारो 47 डिग्री ने पार जवानी करी आगाही दिल्ली पंजाब हरियाणा चंडीगढ़ राजस्थान में रेड अलर्ट गुजरात में वावाजोड़ा की शक्यता अरबी समुद्र में नवी साइक्लोन पैटर्न सक्रिय 3 जून की आसपास गुजरात दरिया किनारे आ वावाजोड़ पहुंचे जून प्रथम अठवाडिया में पड़ सके भारी वरसाद सूरत में महानगरपालिका कर्मचारी वच्चे थी हाथाफाई खटोदरा वोर्ड ऑफिस वीडियो वायरल थयो सूरत बारडोली नगर आशियाना नगर में बिलाल टावर पास बाड़कीना पग पर कार नु टायर फरीवता बबाल थी 15-20 समय लाकड़ा फटका मारी कार चालक पर हुमला कर इजाग्रस्त ने वधु सारा माटे हॉस्पिटल लई जवाय पोरबंदर में भूमाफियाओ बने बेफाम पोरबंदर जिलेना बड़ेज गामे गैरकायदेसर चालती पत्थर की खाणों पर दरोड़ा पड़ा मोटी मात्रा में खनिज चोरी बहार आई थी शक्यता वडोदरा लॉकडाउन लाभ उठा बिल्डरे करू सरकारी माटी चोरी ने कौभा हरणी रोड पर आवेला सीवन स्काय स्कीम ना बिल्डरे करू माटी चोरी कौभा पालनपुर में सरीपड़ा गाम में महिला पर चाकू थी हमलो शारीरिक संबंध बांधवा न पड़ता गामना युवके हुमलो कर्यो हुमलाखोर युवक फरार સુરતના કામરેજના વિહાણ ગામની સીમા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો પત્નીએ પ્રેમી અને મજૂર સાથે મળી પતિની હત્યા કરી પોલીસે તમામને ઝડપ્યા વડોદરામાં તુલસીવાડી તલાવડી પાસે ચાલતા ગેરકાયદેસર કતલખાના પર કારેલીબાગ પોલીસની રેડ કતલખાનામાં 4 પાડા 2 ભેંસ અને તેમજ જીવતા પશુ મળી આવ્યા પાલનપુર સિવિલ હોસ્પિટલની પાછળ આવેલા સોસાયટીને નાકે ભૂણ મળતા ચકચાર ભૂણ કોઈએ સોસાયટીના નાકે ફેંકી દેતા લોકોમાં રોષ પંચમહાલ કાલોલમાં આવેલા આટા ગામ નજીક બાઇક ટેમ્પા વચ્ચે અકસ્માત ઘટના સ્થળે 2 લોકોના થયા મોત
સુરતના પાંડેસરા વિસ્તારમાં અકસ્માત સર્જાયો. પાંડેસરા વિસ્તારમાં આવેલા લક્ષેશ્વર મંદિર પાસે ઘટના બની. બ્લુ સિટી બસ બીઆરટી સર્વિંગ સાથે અથડાઈ ગઈ. વડોદરાના ડભોઈના અરણ્યા ગામે દીપડાએ બે વાછડી ઉપર હુમલો કરી જીવ લીધો. બનાવને લઈને વન વિભાગે જાણ કરાઈ. સતર્ક રહો, સાવધાન રહો અને જોતા રહો ઝી ચોવીસ કલાક.